નાગરવાડામાં રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. શહેરના નાગરવાડા લાલજીકુઈ વિસ્તારમાં આવેલી મિલકત અન્ય કોમના વ્યક્તિને 24 એપ્રિલના રોજ વેચાણ કરી હતી. હિન્દુ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં અન્ય કોમના વ્યક્તિએ મિલકત ખરીદના ભવિષ્યમાં ત્યાં લડાઈ ઝઘડા અને મારામારી થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે, ત્યારે મિલકતના ફેરબદલી અંગે પરવાનગી ના આપવામાં આવે અને વેચાણ દસ્તાવેજો રદ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે. અમે અહીં કલેક્ટર સાહેબશ્રીને અસાન ધારાનો ભંગ થયેલ છે તે બદલ આવેદનપત્ર આપવા આવ્યા છે. અમે લોકો નવી ધરતી, નાગરવાડા, લાલજીકુઈ, કોઠીપોળ, મામાનીપોળ અને ખાસ કરીને જે લાલજીકુઈ અખાડા પાસે એક મિલકત જે હિન્દુ વિસ્તારની પ્રોપર્ટીમાં આવેલી છે અને એ મિલકતનું વેચાણ દસ્તાવેજ અન્ય ધર્મના લોકો એટલે કે મુસ્લિમ સમાજના ધર્મના લોકોને વેચી નાખવામાં આવ્યું છે, જેનો અમે સ્થાનિકો સખત વિરોધ કરીએ છીએ. કારણ કે જો રાજ્ય સરકાર અવારનવાર જાહેર કરતા હોય કે અસાનધારો એ મુસ્લિમ પ્રોપર્ટી હિન્દુ ના લઈ શકે અને હિન્દુ મુસ્લિમ ના લઈ શકે, પરંતુ આ તે કેવું, અહીં ગાડી મુસ્લિમ પ્રોપર્ટી વેચાય છે પરંતુ આ ખાડા કાન કરવામાં આવે છે. સરકારનું આ તરફે વારંવાર ધ્યાન દોરીએ છીએ. અમે હાલ 4 થી 5 મહિના અગાઉ ગીતા ગોરડિયાના કેસમાં જે બનેલ, જેમાં 12 સોસાયટીઓ જંગી મોરચો કરી છે, ટ્રેલો મુખ્યમંત્રી સુધી પહોંચાડેલો, જેમાં સંદર્ભે સજાગ થઈ તેઓ લોકોએ સ્ટે લાવ્યો છે. એ જ પ્રમાણે અમે પણ આગળની કાર્યવાહી માટે જરૂરિયાત પ્રમાણે મુખ્યમંત્રી સુધી પણ આવેદનપત્ર લઈ જઈશું. અમારી એક જ માંગ છે કે આ જે પ્રોપર્ટી વેચાઈ છે તેની સઘન તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી દસ્તાવેજ રદ થાય.